36મી અખિલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજરોજ કુલ 1058 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં સિનિયર ભાઈઓમાં 400, જુનિયર ભાઈઓમાં 330, જ્યારે બહેનોમાં 180 અને 147 બહેનોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અને ગિરનાર સ્પર્ધાની તડામાર તૈયારીઓ ચાલુ છે, તેમજ ખેલાડીઓ પણ આ અંગે ખૂબ જોશ અને જુસ્સો બતાવી રહ્યા છે, જેમાં હાલ ગિરનારની આ કડકડતી ઠંડીમાં પણ પ્રેક્ટિસ ચાલુ છે. કોરોના મહામારીને લઈને કઈ રીતની વ્યવસ્થા? કોરોના મહામારીને લઈને આ વર્ષે બધાના સમયગાળાનો અલગ રાખવામાં આવ્યો છે. જેમ કે સિનિયર ભાઈઓ 7 વાગે શરૂ થશે, જ્યારે જુનિયર ભાઈઓમાં એની પછી 7:15 કે 7:20 કલાકે શરૂ થશે, જ્યારે બહેનોની 9 કલાકે સ્પર્ધા શરૂ થશે. એટલે કે કોરોનાની ગાઈડલાઇન અનુસાર એક સાથે ક્યાંય 400 જણાને એક સાથે સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં નહીં આવે. મેરા નામ લલિત નિષાદ હૈ. યે સ્પર્ધા મેં 2 સાલ સે ખેલ રહા હું. 2018 મેં મેરા સ્ટેટ મેં 3rd પોઝિશન આયા થા ઓર નેશનલ મેં 2nd પોઝિશન આયા થા. ફિર 2019 મેં સ્ટેટ મેં ફર્સ્ટ આયા થા, નેશનલ મેં ભી ફર્સ્ટ આયા થા. અભી યહાં પે ઇસ સાલ તૈયારી કર રહે, 1 મહિને પહેલે સે અભી ઇસ સાલ થોડા અચ્છા અચીવમેન્ટ લાને કે લિયે, ટાઈમિંગ લાને કે લિયે કર રહે પ્રેક્ટિસ ઇધર. રોજાના કિતની પ્રેક્ટિસ કરતે? હમ પ્રેક્ટિસ મેં કભી રેપિટેશન જાતે 1000, ફિર કભી અંબાજી તક જાતે, કભી 4000 જાતે, કભી રોડ પે જાતે, શેડ્યુલ કે હિસાબ સે અલગ 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 કરતે હૈ. હમ કૈસા ફીલ હોતા હૈ આપ? યહાં મેં થોડા રિસ્ક કી હૈ ગેમ થોડા, લેકિન મજા આતા હૈ કરને મેં. મજા ક્યું આતા હૈ? યહાં કી પ્રકૃતિ ઓર યહાં કા વાતાવરણ શુદ્ધ હૈ ઓર યહાં કી જો કુદરતી ચીજે હૈ યે બહોત યહાં કી અચ્છી ચીજે હૈ, અચ્છી ચીજ હૈ. મારું નામ સોલંકી નિલેશ કાનાભાઈ છે. હું ઉના તાલુકાના પાલડી ગામથી આવું છું રમવા અહીંયા. હું છેલ્લા 5 વર્ષથી આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રમું છું. એ દુઃખની વાત એ છે કે આ આટલા વર્ષથી, અત્યારે આઈ થિંક 34મું વર્ષ છે, પણ તેની કોઈ પણ પ્રકારની આ સરકારમાં કોઈ પણ પ્રકારનું તેનું નોકરી માટેનું કોઈ પણ તેમને નોકરી આપવામાં આવતી નથી. અને આ એટલી ટફ ગેમ છે, 5500 પગથિયા અંબાજી સુધી જવાનું અને નાથી પાછું રિટર્ન આવવાનું, એ બહુ જ ટફ કહેવાય છે. જૂનાગઢના જે સરકારી ઓફિસર છે તેમને એક અપીલ કરવા માગું છું કે જે આ ટફ ગેમ થાય છે ગિરનારની, તેમાં જે ખેલાડીઓ જે ટોપ 10માં આવે છે તેમને સરકારી નોકરી આપવા માટેની હું ખાસ વિનંતી કરું છું. કેમ કે આ ગેમ બહુ ટફ છે, એથ્લેટિક્સમાં તો બરાબર છે પણ તેના માટે બહુ પણ હાર્ડ પડે છે. તે માટેની મેં આ સરકારને અપીલ કરીએ છીએ કે જે આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રમે છે નેશનલ અને સ્ટેટ, તેમાં તેમને નોકરી આપવાની હું સલાહ કરું છું. મારું નામ બામણિયા અનિલ ભીમાભાઈ છે અને ઉના તાલુકાના નાથલ ગામથી હું આવું છું અને દર વર્ષે ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાય તેમાં ભાગ લઉં છું. પહેલાં આના ચાલ કોરોનાના કારણે નથી સ્પર્ધા થઈ, એના કારણે આ વખતે સ્પર્ધા પાસે થઈ છે. અને અમે ભાગ લેવા અગાઉ 10-15 મહિનોથી અગાઉથી પ્રેક્ટિસ કરવા આવીએ છીએ, જેથી કરીને અમારો નંબર આવી શકે. એટલા માટે અમે દર દિવસમાં 2 ટાઈમ પ્રેક્ટિસ કરીએ અને કાયમીનું અલગ અલગ શેડ્યુલ પ્રમાણે પ્રેક્ટિસ કરીએ. અમુક ટાણે અંબાજી, 4000 જૈન મંદિર, અમુક ટાણે રિપીટેશન, કોર એક્સરસાઇઝ ઓર રનિંગ કરને કે લીએ ભી, રનિંગ કરવા માટે ગ્રાઉન્ડમાં જાય છે, રોડ ઉપર પણ જાય છે. કેવું લાગે છે, કેવું રિસ્કી છે એ ગેમ? ગિરનાર આવડો સ્પર્ધા છે ને બહુ ડેન્જર ગેમ છે, આપણે ધ્યાનથી રમવું પડે છે, રિસ્કી ગેમ છે.